दरेक लोकोने पोतानी शक्ति द्वारा केटलुं मोटुं संचालन। हवे ई वात आपणे सांभळीए आजे के सेंट जोगीना ज्यारे नाना हता त्यारथी छेक एना मेरेज थया अने त्यार पछी एमना बाळको पण हता अने त्यार पछी एणे ज्यारे आ फाउंडेशननी शरूआत करी तो केटलो एनो मजबूत विचार हशे कि केटली अंदरथी एनी शक्ति हशे कि एक ज देश स्पेन में नहीं परंतु समग्र विश्व में आना अनुयायीओ एटले के एने फॉलो करता होय एवा दरेक व्यक्ति आपणे जोवा मळे छे। तो आ वात करूँ तो सौथी पहला आजना दिवसे सुसेली सुसर रोमानिया તેમજ સુસર રીના સુસલસમા દરેક સિસ્ટરોનું આજે અત્રે હું સ્વાગત કરતા ગર્વ અનુભવું છું, કેમ કે આપણે લોકો જે સંસ્થામાં ભણીએ છીએ, કામ કરીએ છીએ, આપણે અહીંયા આગળ આજે એક સરસ મજાનું નાટક જોવાનું છે, ડ્રામા જોવાનું છે, પરંતુ ડ્રામા પણ આ છોકરાઓને ફક્ત સ્ટોરી કીધી હતી, વાર્તા કીધી હતી કે સેન્ટ જોગીના કોણ હતા અને એનું જીવન કેવી રીતે હતું અને કેવી રીતે પસાર થયું, પરંતુ નાટકમાં એ લોકોએ એને રજૂ કરવાનું છે। એ લોકોએ સામેથી કીધું કે આપણે આનું ડ્રામા બનાવીએ અને આ ડ્રામા દરેકને બતાવીએ જેથી કરીને આપણા જે સંચાલક મુખ્ય જે શરૂઆત થઈ ત્યાંથી એ કોણ હતા, એ કેવી રીતે સંચાલક કેવી રીતે શરૂઆત થઈ એ બતાડવા માટે નાટક દ્વારા આપણને આજે આ વસ્તુ આપણે જોવાની છે। અસરકારક એવો એક કિસ્સો કે મને એક વાલીએ કીધું, વાલી એટલે પેરેન્ટ્સ, એ પેરેન્ટ્સે મને કીધું સર તમારા સ્કૂલમાં જ્યારે અંદર આવ્યા ને એટલે એક જુદા પ્રકારનો અનુભવ થાય છે અને શાંત થઈ જાય છે એમ લોકો। તો કીધું શા માટે? કારણ કે સિસ્ટરોનું તપ અહીંયા આગળ કામ કરતું હોય છે। આજે આધ્યાત્મિક જે પ્રેયર આપણે લોકો પ્રેયર કરીએ છીએ ને એ પ્રેયર જે બીજા માટે જ્યારે થાય ત્યારે એક શક્તિ બની અને એક આવરણ બની જાય, આવરણ એટલે કે ફરતું એક એવી શક્તિ ફેલાઈ જાય કે જેની અસરમાં આપણે સૌ આવી જઈએ। તો આ એક પ્રેક્ટિકલ મારો ખુદનો અનુભવ અને બીજા પાસે પણ સાંભળેલો આ એક અનુભવ છે। તો આ શક્તિ સેન્ટ જોગીના દ્વારા સિસ્ટરોમાં અને સિસ્ટરો દ્વારા આપણા સૌમાં અને આપણા સૌ દ્વારા સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે। તો હવે આપણે આજે શાંતિથી આ ગુજરાતી મીડિયમના બાળકોએ જે ડ્રામા તૈયાર કર્યું છે એ સરસ રીતે આપણે લોકો જોઈએ। ફક્ત વાર્તા સાંભળીને એ લોકોએ આની તૈયારી કરી છે। તો આપણે લોકો જોઈએ કે સેન્ટ જોગીના કોણ હતા, કેવી રીતે એનું આખું જીવન પસાર થયું। તો હવે રજૂ કરે છે ગુજરાતી મીડિયમના બાળકો સરસ મજાનું એક નાટક। તો શાંતિથી જોશો બસ। 88 દેશોને પોતાના આધ્યાત્મિક તેજથી પ્રભાવિત કરનાર, સુખ અને શાંતિનો માર્ગ બતાવનાર વેદના પરિવારના સંસ્થાપક એવા સેન્ટ જોગીના કે જેઓનો જન્મ ઈસવીસન 1783માં 16 એપ્રિલે સ્પેનના બાર્સેલોના શહેરમાં થયો। જન્મથી જ આધ્યાત્મિક તેજ ધરાવતી બાળકી કુટુંબના બીજા ભાઈ ભાંડવોથી અલગ જ કરી આવતી હતી। તેઓનું બૌદ્ધિક કૌશલ્ય અને આધ્યાત્મિક તેજ લોકોમાં અલગ જ પ્રભાવ પાડી રહ્યો હતો। આવો જ એક નાનપણનો કિસ્સો આપણે અહીં જોઈએ। જોગીના જ્યારે નાની હતી ત્યારે પોતાના ઘરની બાજુમાં જ આવેલ બગીચામાં રમવા જાય છે। ત્યાં ઉપસ્થિત માળીની નજર આ બાળકી પર પડતા જ તે તેનાથી પ્રભાવિત થાય છે અને તેમની સામે જોયા જ કરે છે। આ બાજુ નાનકડી જોગીના બગીચામાં આવેલ ફૂલોનું ભાવપૂર્વક નિરીક્ષણ કરી રહી છે। ફૂલોના રંગ જોઈને કુદરતની કરામતનો આભાર વ્યક્ત કરતી હોય તેવું લાગે છે। નમસ્તે જોસેફભાઈ। નમસ્તે બેટા જોગીના, તમારો બગીચો કેટલો સુંદર લાગે છે। કેટલા બધા રંગબેરંગી ફૂલો આ બધું ભગવાનને યાદ દેવડાવે છે, તેના ગુણગાન ગાય છે। કેટલો અસામાન્ય લાગે છે આ બાળક, બીજાથી આ તો જુદું જ થઈ આવે છે। હું જ્યારે એને મળું છું ત્યારે મારા દિલમાં આનંદ અને શાંતિની લાગણીઓ જ છલકાય છે। જોસેફભાઈ, તમે મને પહેલી દાંતી આપશો તો આ બધું ઘાસ ખેંચી કાઢીશ, આ બધું સાફ કરી નાખીશ। ના ના બેટા, તમારાથી આ કામ ન થાય, આ તમને શોભે નહીં, તમે રમવાનું ચાલુ રાખો। આપને જસભાઈ તો લેજો, પણ કાળજી રાખજો, હાથ પગે વગાડતા નહીં હો કે? હે શું? જેમ હું ઘાસ ખેંચી કાઢું છું તેમ મારા દિલમાંથી પણ જે કંઈ તને નારાજ કરે છે તે બધી બાબતો દૂર કરી નાખશે। જોકીના, એ જોકીના, જોકીના બેટા। હા મમ્મી, આવું છું। પ્રસંગ નહીં હતું। જોકીના જ્યારે નાની હતી ત્યારે ભગવાન જોડે સરળતાથી વાતો કરી શકતી હતી, જે જોઈને તેમની માતાને પણ ખૂબ નવાઈ લાગેલી। તો આવો આ પ્રસંગને રૂબરૂ નિહાળીએ। જોકીના, હે જોકીના, તો શાના વિચારમાં પડી ગઈ છે? મમ્મી, હું ઈશુ જોડે વાત કરી રહી છું। શું તું ઈશુ જોડે વાત કરે છે? તો ઈશુને શું કરે છે? દરેક વખતે જ્યારે હું સોય ભોગું છું ત્યારે દરેક વખત કાંટાના મુગટથી ઈશુએ અનુભવેલી વેદના હું યાદ કરું છું અને હું ઈશુને કહું છું કે હે પ્રભુ ઈશુ, હું એવા સારા કામ કરીશ, એવી રીતે વર્તીશ કે હું તને વધુ દુઃખ નહીં પહોંચાડું। જોકીના, શું તું હંમેશા ભગવાનનો વિચાર કરે છે? તું મને કહેજે કે તું કેવી રીતે ઈશુ જોડે વાત કરી શકે છે? મમ્મી, તે બિલકુલ સહેલું છે, કોઈ પણ માણસ કરી શકે એમ છે। જ્યારે હું સૂકા પાંદડા કાઢી નાખું છું ત્યારે હું તેને મારા દિલમાંથી જે કાંઈ તેને નારાજ કરે છે તે બધી બાબતો દૂર કરવા કહું છું। જ્યારે હું પવિત્ર મારિયાને ફૂલ ચઢાવું છું ત્યારે હું તેને ઈશુને ગમે એવા સદગુણો મારા દિલમાં વાવવા પ્રાર્થના કરું છું। આમ હું જે કાંઈ કરું છું તે બધામાં આવી રીતે જ પ્રાર્થના કરું છું। જેમ જેમ જોકીના મોટી થતી ગઈ તેમ તેમ પ્રભુ પ્રત્યેનું આકર્ષણ વધવા લાગ્યું। હવે તે દ્રઢપણે માનવા લાગી હતી કે પોતાનું આ જીવન પ્રાર્થનામય બની પસાર કરવા ઈચ્છતી હતી, જે માટે કાર્મેલ સંઘના સિસ્ટર્સ સાથે જોડાવા માટે નજીકમાં જ આવેલ એક કોન્વેન્ટમાં જઈ ત્યાં દાખલ થવાની પોતાની ઈચ્છા તેણે કઈ રીતે વ્યક્ત કરી, આવો જોઈએ। નમસ્તે સિસ્ટર। નમસ્તે બેટા, શું કામ છે? સિસ્ટર, હું તમને એક વાત પૂછવા આવી છું। પૂછું? શું છે બેટા, તું મને કહે। જો તમે મને આ કોન્વેન્ટમાં દાખલ કરશો તો હું તેમાં રહીને મારું આખું જીવન પ્રભુને સમર્પિત કરી દઈશ। સરસ બેટા, પણ તારું નામ શું છે? વેદ્રુનાની જોકીના છું। તારા મા બાપ તારા વિચારથી ખુશ છે? સિસ્ટર, તમારી પાસેથી જવાબ ન મળે ત્યાં સુધી હું તેમને કહેવા માંગતી નથી, પણ મારા મા બાપ ખૂબ સારા છે અને તેઓ મને ના નહીં પાડે। તારા મા બાપ કોણ છે બેટા? મારા પપ્પાનું નામ લોરેન્સો અને મમ્મીનું નામ થેરેસા છે। પવિત્ર ગુરુવારને દિવસે વેદી સજામાં જે બહેન ફૂલ લાવે છે તે મારા મમ્મી। સિસ્ટર, અમે આજ શેરીમાં થોડીક દૂર રહીએ છીએ। હું ઘરમાં પાંચમું બાળક છું। સિસ્ટરમાં જોડાઈ શકાય કે કેમ તે તપાસવા અહીં આવી છું। બેટા, તું મને કહે, તારી ઉંમર કેટલી છે? હું 12 વર્ષની છું સિસ્ટર। બેટા જોકીના, તું એવી સુંદર ઈચ્છા ધરાવે છે એ જાણી મને ખૂબ આનંદ થાય છે, પરંતુ મને લાગે છે કે આટલી નાની ઉંમરમાં આવું કઠિન જીવન જીવવું તારા માટે અઘરું પડશે। અમે તો વહેલી સવારે ઉઠીએ છીએ, દિવસે અનેક વાર પ્રાર્થના કરીએ છીએ, રાત્રે પણ ખરું। અમે કદી બહાર જતા નથી। અમારા મા બાપને પણ આ લોખંડની જાળીની અંદર રહીને જ મળી શકીએ છીએ। કોઈ વાંધો નહીં મધર, કોઈ પણ ત્યાગ માટે હું તૈયાર છું। હા બેટા, તારી વાત સાચી, પણ તું ખૂબ જ નાની ઉંમરની છે, એટલે 2-3 વર્ષ પછી આવીને તપાસ કરે તો સારું। તે દરમિયાન સારા કામ કરતી રહેજે અને સંન્યાસી જીવન જીવવાની તારી ઈચ્છા જીવંત રહે, દ્રઢ બને અને પાકી થાય એ માટે પ્રભુને પ્રાર્થના કરતી રહેજે। બેટા, આ કાર્મેલ માતાની આ છબી તું લેતી જજે। તારા મા બાપને મારા વંદન કહેજે। આવજે જોકીના। આવજો મધર। સિસ્ટરમાં જોડાવાની ઈચ્છા પહેલી મુલાકાતમાં સફળ નથી, हताश थईने ते घेर आई। छतां 2-3 वर्ष पछी फरी कोशिश करीश तेवी आशा साथे बेसी गई। समय जता जोगीना पोताना कुटुंब अने व्यवहारमां ओतप्रोत थई गई। जोगीनाना पिताना 2 मित्रो हता। तेमाना एक वकील थियोडोर हता जे जोगीनाना पिता साथे घणा केसमां काम करता हता। ते श्रीमान लोरेंजोनी एक दीकरीने पोताने जीवन संगीनी बनावा इच्छता हता अने तेमणे जोगीनाने पसंद करी। तो आओ आपणे निहाळीए त्रिदृश्य। नमस्ते, केम छो बधा? नमस्ते थियोडोरजी। जोगीना पप्पा घरे छे? मारे तेमने मळवुं छे। नमस्ते थियोडोर। नमस्ते लोरेंजो। સભ્ય બનવું છે. અરે તમે તો છો જ ને, એમાં વળી થવાનું શું? એ હું જાણું છું, પણ એથી એ બધું કંઈક ખાસ, મતલબ કે લગ્નમાં તમારી દીકરીનો હાથ માંગુ છું. ઓહો, તે નસીબદાર છોકરી કોણ છે? તે જોગીના છે. તેનામાં કંઈક જુદું જ છે, ખાસ ગુણ દેખાઈ આવે છે. થિયોડોર, મેં હંમેશા તને મારો દીકરો જ માન્યો છે. હવે એ વાત સાચી હકીકત બની જશે. મને ખાતરી છે કે જોગીના અને તમે બંને સુંદર લગ્ન જીવન બનાવશો. તો પછી હું તેની જોડે તમારી પસંદગીની આ વાત જરૂર કરીશ. વૈજો, ખૂબ મહેરબાની. સુખી રહો બેટા. પ્રભુના આશીર્વાદ હો. પપ્પા, તમારી માટે એક ચિઠ્ઠી આવી છે. આવો આવો બેટા, હું તમને બોલાવવાનો જ હતો. અને સારું થયું તું પોતે જ આવી ગઈ. આવો આપણે બેસીને વાત કરીએ. તે શું છે પપ્પા, મને કહો. આજે આપણે એક ગંભીર બાબતની ચર્ચા કરવાની છે. થિયોડોરે મને તારા વિશે સારી વાત કરી છે. તે તને ખૂબ ચાહે છે અને તારી જોડે લગ્ન કરવા માંગે છે. પપ્પા, હું તો સિસ્ટમમાં જોડાવા માંગુ છું. બેટા, હંમેશા હું તારું જ ભલું ઈચ્છું છું, એ તો તું જાણે જ છે ને? હા પપ્પા, મને ખબર છે તમે મને કેટલું ચાહો છો. થોડી વાર મને પણ શંકા થઈ કેમ કે તું ખૂબ નાની છો, પરંતુ થિયોડોર એક પ્રભાવશાળી અને હોશિયાર જવાન છે. તે મારા માટે આપણા કુટુંબનો જ સભ્ય છે. હું તેને સારી રીતે ઓળખું છું, એટલે મને લાગ્યું કે તું આ મારી વાત સ્વીકારીશ. મેં તેમને વચન પણ આપી દીધું છે. હવે એના વિશે તારે શું કહેવું છે? જોગીનાના જીવનમાં આ એક મહત્વની સમસ્યા આવી હતી. તેની સામે પસંદગીની ગંભીર સમસ્યા આવીને ઊભી થઈ. પોતાના દિલની ઈચ્છા પસંદ કરવી કે પિતાજીની ઈચ્છા પસંદ કરવી, તેની સામે એક ધર્મ સંકટ આવીને ઊભું રહ્યું. તેને લાગ્યું કે પિતાજી દ્વારા ભગવાન જ બોલી રહ્યા છે. બાપુ, પિતાજીની ઈચ્છા એ ઈશ્વરની ઈચ્છા છે. માટે નમ્ર થઈને પિતાજીની આ વાત માન્ય રાખીને તેને પિતાજીને જવાબ આપ્યો. હા પપ્પા, તમારી ઈચ્છા પૂરી થાય. મને લાગે છે કે મારે આ ઈશ્વરની ઈચ્છા છે. તમારા દ્વારા ભગવાન જ મારી જોડે બોલી રહ્યા છે. સરસ બેટા, તું ડાયી છે. તું હંમેશા મારા આનંદનું કારણ બની છે. તો આવતીકાલે તારી મમ્મીને આ વાત કરીશ. બધું બદલાઈ ગયું. આ છેલ્લા મહિનાઓ તો સ્વપ્ન જેવા લાગે છે. મારી મમ્મી અને બહેનો જોડે સાંજની વેળા મેં કેટલી સુંદર રીતે પસાર કરી હતી. કેવા મારા જુવાનીના દિવસો હતા, કેવા મારા સ્વપ્ન અને સિસ્ટરમાં જોડાવાની ઈચ્છા હતી. તે બધું હવે સ્વપ્ન જેવું લાગે છે. ઉપરી સિસ્ટરના એ શબ્દો હજુ મારા કાનમાં રંગે છે. મોટા થયા પછી સિસ્ટરમાં જોડાવાનું મારું એ વચન અધૂરું જ રહી ગયું. શું મારા મૂળ વિચાર એ નિર્ણયને હું વફાદાર રહી છું? મારા જીવનમાં થિયોડોર શા માટે આવ્યા? મૂળ, કોન્વેન્ટ અને પ્રભુને જીવન સમર્પિત કરવાની ઈચ્છા હવે અસંભાવની બાબતો બની ગઈ છે. લગ્ન કરીને ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલું છું छेतरी है। शा माटे आ बधुं आटली झड़पथी चाली गयुं छे? ज्योतिना शुं थयुं? आजे तू बहु विचारमां पड़ी गई लागे छे। ना कशुं नहीं। ओ तमे पाछा आवी गया छो? हूँ तमारा माटे जमवानुं लावुं छुं। तेने कशुं थयुं छे के आजे धूरी ज लागे छे। तेना चेहरा पर कोई दुःखनुं चिन्ह देखाय छे। कशाकथी ते परेशान थई रही छे। आटली नानी उंमरमां आटलुं बधुं परिवर्तन तेने माटे कदाच वधारे पड़तुं हशे। शुं कारण होई शके? मने खबर होत तो सारुं थात। हूँ तारी वेदना दुःख समझी सकूं छुं ज्योतिना। हूँ पण फ्रांसिस्कन मंडळमां जोडाईने संन्यासी थवा ईच्छतो हतो, पण घरमा સૌથી મોટો હોવાથી મારા મા બાપે મને જવા દીધો નહીં। કદાચ આ મારે માટે ઈશ્વરની ઈચ્છા હશે। तमे तो खरेखर सुंदर मोती समान छो। तमारी आ वात थी मारू मन हळवू थई गयुं छे। तो आपणे जे हमेशा आपणुं सारुं ज इच्छता होय एवा भगवाननो आभार मानीए। जोकिना अने थियोडोर वच्चेनो लग्न प्रेम दिवसे दिवसे वधतो गयो अने फूली फली उठ्यो। ईस्वीसन 1800 सालमां ऑगस्ट महीनानी पहली तारीखे જ્યારે તેમની સૌથી મોટી દીકરીને સ્નાન સંસ્કાર અપાયો ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો। માતા થવામાં જોકીનાને કેટલો બધો આનંદ થયો હશે એની કલ્પના સુદ્ધા કોઈ કરી શકે એમ ન હતું। દરેક બાળકના જન્મથી તેમના કુટુંબમાં આનંદમાં વધારો થતો ગયો। ખ્રિસ્તી ધર્મના શ્રદ્ધામય વાતાવરણમાં બાળકોને ઉછેરવાની પોતાની મોટી જવાબદારી જોકીના પૂરેપૂરી રીતે સમજી શકતી હતી। તેણે પોતાના બાળકોને કેવી રીતે પ્રાર્થના કરવી, કામ કરવું, બીજા સાથે વ્યવહાર કરવો વગેરે શીખ્યું। અત્યારે તેના કુટુંબ જીવનના એક સામાન્ય દિવસ પર નજર નાખીશું। હવે આ બાજુ જોઈએ તો યુદ્ધ ફાટી નીકળેલું ચાલી રહ્યું અને તે સમયે થિયોડોરે પોતાના દેશ તરફથી લડવા જવાની પૂરી તૈયારી કરી લીધી અને એ લડવા જાય છે। ત્યારે જોકીના એકલી છે, તેના બધા બાળકોને ઉછેર સાથે સાથે શિક્ષણ આપવું અને યુદ્ધથી પડતી મુશ્કેલીઓનો સામનો પણ કરતા જવો, આ બધી જ મુસીબતોની સામે લડીને એકલે હાથે પોતાના બાળકોને ઉછેરે છે। મમ્મી આવી ગઈ છે। आओ बाळको आओ, आज तमने हूँ एक सारी बात कहवानी छूं। माता मरियम बाळकोने खूब चाहे छे। जो तमे एने युद्ध बंध थाय अने बधा माणसो सारा थाय ए माटे प्रार्थना करशो तो ते तमारी वात चोक्कस सांभळशे। मम्मी, लोको शा माटे झगड़ता हशे? शुं गुस्से थवाथी? बेटा, एनुं कारण ए छे के माणसो कदी संतोष पामता नथी, वळी तेओ क्यारेय भगवानने याद करता नथी। એટલું જ નહીં, તેની આજ્ઞા પ્રમાણે ચાલતા પણ નથી, એટલે આ બધું થાય છે। મમ્મી, હું મોટો થઈશ ત્યારે હું પણ લડવા જઈશ જેથી કરીને પપ્પા ઘરે રહી શકે ને। પણ માતા મરિયમને એ વાત ગમશે કે બધા માણસો સારા થાય તે માટે તમે બધા પ્રાર્થના કરો। પ્રભુ ઈશુને બાળક બહુ ગમે છે। જો તમારે ઈશુ જેવા થવું હોય તો તમારે સખત મહેનત કરવી પડશે। તમારે જાતે જ બધું કરવું પડશે કેમ કે ગરીબ લોકોને નોકર ચાકર હોતા નથી। મમ્મી, મેં તો ક્યારના મારા વાળ ઓળતા શીખી લીધું છે। મારા કપડાં હું જાતે જ ધોઈ લઉં છું। કોઈ વસ્તુનો બગાડ ન થાય તેની ખાસ કાળજી રાખવી। દાખલા તરીકે જમતી વખતે રોટલાના કટકા કે ચોખાના દાણા નીચે ન પડે તે જોવું, પણ એ તો તરત જ વીણી લેવું। જુઓ મમ્મી, હું ઈસુ જેવો જ છું। સરસ બેટા, આજે તને સુંદર પાઠ ભણવા મળ્યો છે। પોતાના બાળકોને જે કંઈ શીખવ્યું હતું તે બધું જોકીના પોતાના જીવનમાં અમલમાં મૂકતી હતી। તે ગરીબ અને નોકર ચાકર જોડે પ્રેમથી કામ લેતી હતી। તે બને ત્યાં સુધી નમ્ર અને ગરીબ રહેવા સતત કોશિશ કરતી હતી। માટે ઘણીવાર તો નોકરોને કોઈ બહાને ઘરે મોકલી દઈને તેનું કામ પોતે જાતે કરી લેતી। એક જ વર્ષમાં તેમના બે બાળકો ફ્રાન્સિસ્કો અને કાર્લોટા મરણ પામ્યા. યુદ્ધ દરમિયાન આશ્રય માટે તેણે બાળકો સાથે પર્વતોમાં નાસી જવું પડ્યું હતું, પરંતુ તે હંમેશની જેમ મક્કમ રહી. તેની એ મક્કમતા અને હિંમતનું કારણ ભગવાન પરની તેની અડગ શ્રદ્ધા હતી. આવી મક્કમ શ્રદ્ધા સાથે યુદ્ધ બંધ થાય અને તેના પતિ પાછા ફરે તે માટે આશા સાથે ભગવાનને સતત પ્રાર્થના કર્યા કરતી. એ જ આશા અને ઈચ્છા પોતાના બાળકોમાં પણ જગાડવા પ્રયત્ન કરતી. આ બાજુ છેવટે યુદ્ધ બંધ થવાના છે અને થિયોડોર પાછા આવવાના છે તેના શુભ સમાચાર આવવા માટે આખું કુટુંબ આનંદમાં ડૂબી ગયું અને પતિની ખૂબ આતુરતાપૂર્વક વાટ જોવા લાગ્યા. મમ્મી, પપ્પાને કેમ આટલું બધું મોડું થાય છે? ચિંતા કરીશ નહીં બેટા, હમણાં કોઈ પણ ઘડીએ આવી જશે. પપ્પા કેવા લાગશે? તે બહુ થાકેલા હશે. મને તો પપ્પાનો ચહેરો બરાબર યાદ નથી. થિયોડોર, મને લાગે છે કે તમને ભૂખ લાગી હશે. તમારા માટે કશું લાવું? પોતાના વાલા બાળકો જોડે ફરી ભેગા થવું તે કેવી આનંદની વાત છે. મને તમારા બધાની ખોટ સારી. અમે તો તમને રોજ યાદ કરતા ને તમારા જ વિચાર કર્યા કરતા. પપ્પા, અમે તો તમારા માટે રોજ પ્રાર્થના કરતા હતા. હા, એટલે જ તમારા પપ્પા સહી સલામત ઘરે આવી પહોંચ્યા છે. પોતાના વાલા બાળકો જોડે ફરી ભેગા થવું તે કેવી આનંદની વાત છે. મને તમારા બધાની જોતીના હું તમારા પત્રની વાટ જોતો હતો, જેથી તમારા બધા વિશે જાણવા મળે ને. મને ખબર છે કે તું ઘણી મુશ્કેલીઓ અને મુસીબતોમાંથી પસાર થઈ. મારી ઈચ્છા છે કે તે વખતે હું તારી પડખે હોત તો કેવું સારું થાત. હા, બધું બરાબર હતું. ભગવાનની મહેરબાની અમારા આજે તમારા દિલમાં આનંદ, આભાર અને શ્રદ્ધાની લાગણી ઉભરાય છે. ચાલો ભગવાનની ભલાઈની કૃપા માટે આપણે તેને સ્તુતિ ગાઈએ, તેનો આભાર માનીએ. દુઃખો દ્વારા ભગવાન પોતાના લોકોને વધુ વહાલ કરતો હશે એવી માન્યતામાં જોગીના બાકાત નહોતી રહી. ફરીવાર તેના બીજા બાળકના મૃત્યુથી તેને ભારે આઘાત લાગ્યો હતો. થિયોડોર, જેણે યુદ્ધમાં ભારે બહાદુરી બતાવી, તેને ટીબી નામનો રોગ લાગુ પડ્યો. ત્યારે જોકીના પોતાના પતિની ખૂબ જ કાળજીપૂર્વક સેવા ચાકરી કરતી હતી, પરંતુ કોઈ સુધારો ન થયો. પતિના મૃત્યુના 2-3 મહિના પહેલા જ તેના મૃત્યુ અંગે જોકીનાએ સ્વપ્ન જોયું હતું. થિયોડોરના છેલ્લા દિવસો હતા તે જ સમયે જોકીના પણ લાંબી બીમારીનો ભોગ બની, માટે તે નથી પોતાની કાળજી લઈ શકતી કે નથી પતિની સેવા ચાકરી કરી શકતી. મરણ પથારીની બાજુમાં રહેવાનો દિલાસો મળ્યો. આખરે 6 માર્ચ 1816માં થિયોડોરનું મૃત્યુ થયું. જોકીનાની માતા થેરેસા વિડાલે તેમના બંનેની સેવા ચાકરી કરી હતી. તેમણે પોતાના પતિના મૃત્યુની બીજા કોઈને ખબર સુદ્ધા પડવા દીધી ન હતી. તેણે એક દિવસ ભગવાનનો સાથ સાંભળ્યો, હવે તું તારો પતિ ગુમાવી બેઠી છે તો હું તને મારા કામ માટે પસંદ કરું છું. આ સાથ સાંભળીને જોકીનાને સિસ્ટરમાં જોડાવવાનો વિચાર આવ્યો, પરંતુ હજી તેને પોતાના કુટુંબ પ્રત્યે કેટલીક જવાબદારી હતી. તે વિધવા થઈ ત્યારે દયાના કામો કરવા લાગી હતી. સિસ્ટરમાં જોડાવાની ઈચ્છાને વધુ પાકી કરી. આ સમય દરમિયાન જોકીનાને ભગવાનની કૃપાથી ફાધર એસ્ટબનને મળવાનું થયું. दिवसे જ્યારે તે દેવળમાં ગઈ ત્યારે ફાધર એસ્ટમન પ્રાર્થના કરતા હતા. ફાધર, હમણાં તમે પ્રાર્થના કરવાના છો? હા બેન, મીસ હમણાં શરૂ થવાની છે. હું તારી જ વાત જોઈ બેઠો છું. ફાધર, મીસ પ્રાર્થનામાં ભાગ લો તે પહેલા હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. સારું, ત્યારે આવો. ફાધર, મને નાનપણથી સિસ્ટમમાં જોડાઈ પ્રભુને જીવન સમર્પિત કરવાની ઈચ્છા. ના બેન, તમારા માટે આ પ્રભુની ઈચ્છા નથી. પ્રભુની ઈચ્છા એ છે કે તું બીજા કોઈ ફાધર સિસ્ટમનું મંડળ શરૂ કર, જે માંદા લોકોની સેવા કરે તેમજ બાળકોને શિક્ષણ આપે. પણ ફાધર, મને સિસ્ટરો ક્યાંથી મળશે? સિસ્ટરો મળશે. ભગવાન પર વિશ્વાસ રાખો, તેને માટે કશું જ અશક્ય નથી. મને આફ્રિકા જઈ ગરીબ પછાત લોકોને શિક્ષણ આપવાની ખૂબ ઈચ્છા છે. જોકીના, સ્પેનમાં પણ બહુ બધા ગરીબ પછાત લોકો છે. અહીં સ્ત્રી શિક્ષણ પ્રત્યે કોઈ ખાસ ધ્યાન આપતું નથી અને તેને ખબર છે કે સ્ત્રી અભણ રહેવાથી દેશને કેટલું બધું નુકસાન થાય છે. ફાધર, બસ મારે આટલું કરવાનું છે. પ્રભુ ઈશુને મારું જીવન સમર્પિત કરીને અને તેની ઈચ્છા પૂરી કરવા માંગુ છું. જોકીના, બહેનોને શિક્ષણ આપવું તે આપણા ધર્મસંઘની ખાસ જરૂર છે. તારા જેવી બહેનોની જરૂર છે. ધર્મસંઘને આ પ્રભુનું કામ છે અને તે તેને આશીર્વાદિત કરશે. ત્યાં સુધી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે તે પોતાની પવિત્ર ઈચ્છા આપવા માટે વ્યક્ત કરે. હા મિશો, મારી જોડે 9 છોકરીઓ છે જે પ્રભુને કામ કરવા ખૂબ આતુર છે. તેમને સિસ્ટર બનવા ખૂબ જ ઈચ્છા છે. અમારા જીવન રીત આધારે અમે સંત ફ્રાન્સિસના નાની સેવિકાઓ તરીકે ઓળખાવીએ છીએ. બહુ સરસ. તમારી આ યોજનાથી હું ખુશ છું, પરંતુ તમારા આ મંડળને આસીસીના સંત ફ્રાન્સિસની નહીં પણ કાર્મેલ પવિત્ર મરિયાનું મંડળ એવું નામ રાખશો તો સારું. હા જી, આપની ઈચ્છા પૂરી થાય. મારું કામ શરૂ કરવા અને મારા વ્રતો લેવા આપની પરવાનગી અને આશીર્વાદ માંગુ છું. ચોક્કસ. જોકીના, તમારા સિસ્ટરો મારા ધર્મપ્રાંતમાં કામ કરે તે મને ગમશે. મને તેનો આનંદ થાય છે. તમને મારા આશીર્વાદ છે. પ્રભુએ તમારામાં આ મહાન કાર્ય શરૂ કર્યું છે તે તેને પૂર્ણતાને પહોંચાડો. તમારે માટે હું પ્રાર્થના કરતો રહીશ. પ્રભુનો આશીર્વાદ. આવજો બહેન. ઈસવીસન 1826ની સાલમાં ફેબ્રુઆરી મહિનાની 26મી તારીખે ગોડલુપેની માતા મરિયમનો તહેવાર હતો. તે દિવસે જોગીનાએ પોતાના મંડળની વિધિસર શરૂઆત કરી. ઈસવીસન 1854ની સાલમાં જ્યારે સ્પેનમાં કોલેરાનો રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે જોકીના તેનો ભોગ બન્યા ને છેલ્લે ઓગસ્ટ મહિનાની 28મી તારીખે પ્રભુને શરણે ગયા. પરંતુ પોતાની સુગંધ ચારેય બાજુ પ્રસરાવીને તેમનો જીવનદીપ બુઝાઈ ગયો. જોકીનાનું પૃથ્વી પરનું આ જીવન પૂરું થઈ ગયું હતું, પણ તેમનો આત્મા તેમની દીકરીઓમાં વેદ્રુના મંડળના સિસ્ટરોમાં હજી જીવંત છે, કાર્યરત છે. તેઓ આજે 5 ખંડોમાં સેવાનું કામ કરી રહ્યા છે. સેન્ટ જોકીનાનું તપનું તેજ, તે પ્રકાશ આપણી માતૃભૂમિ ભારત દેશ સુધી પણ અજવાળું પાથરવા લાગી. તેમના મૃત્યુના 100 વર્ષ પછી ઈસવીસન 1953ની સાલમાં તેમની 5 દીકરીઓ તેમના એ પ્રેમની જ્વાળા પ્રસરાવા ભારત ભૂમિ પર આવી પહોંચી. ભારત દેશે તેમને પ્રેમથી આવકાર્યા અને તેમના સેવા કાર્યને સ્વીકાર્યું. એટલું જ નહીં, પોતાની દીકરીઓને પણ આ મંડળના સેવા કાર્ય માટે ઉદાર દિલથી મોકલી આપી. Later, but 1953, the sisters have come to Bhavnagar, and it is this 26th February on Sunday we will celebrate 70 years of presence in India. Okay, and that is that 26th February 1826, the congregation is founded by Saint Joaquina. So that is why the Gujarati medium put up this story. They have well done. The producers, Jamin sir, Oscar, Binamis and Brian. I have given only the script, but they have done very well. And we'll clap for them. Okay. Second Osan Joaquina bringing to our presence, and it was very well done, and thank you so much.